નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું દેવાંગ રાઠોડ સ્વાગત કરું છું આપ સૌનું અકાઉન્ટન્સી ક્લાસ બાય દેવાંગ શર્મા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 કોમર્સમાં વિષય એકાઉન્ટમાં ભાગ 2 માં પ્રકરણ નંબર 5 કેતા કે હિસાબી ગુણોત્તર અને વિશ્લેષણ વિશે ચર્ચાઓ કરીશું. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 5 નો આ પાઠ 4 કે તકે ચોથો વિડિયો છે. જો આપે અગાઉના વિડિયો લેક્ચર ન જોયા હોય તો તે વિડિયો માટેની લિંક વિડિયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેની મદદથી આપ તે વિડિયો લેક્ચર નિહાળી શકશો. વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે કામગીરી ગુણોત્તર વિશે ચર્ચાઓ કરીશું. નફાકારકતાના ગુણોત્તરની અંદર મિત્રો પ્રથમ પ્રકાર હતો કાચા નફાનો ગુણોત્તર, અને ત્યારબાદ નંબર 2 આવે છે કામગીરી ગુણોત્તર. અગાઉના લેક્ચર દરમિયાન મિત્રો આપણે કાચા નફાના ગુણોત્તરને લગતા દરેક ઉદાહરણ અને સ્વાધ્યાયના પ્રશ્નોનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છે. ત્યારબાદ મિત્રો આજના લેક્ચરમાં આપણે કામગીરી ગુણોત્તરની ચર્ચાઓ કરીશું. પ્રથમ તો મિત્રો આપણે કામગીરી ગુણોત્તરના દરેક સૂત્ર સમજી લેશું, અને ત્યારબાદ તેને લગતા ઉદાહરણ કેતા કે એક્ઝામ્પલ અને સ્વાધ્યાયના પ્રશ્નોનો અભ્યાસ કરીશું. તો ચાલો મિત્રો શરૂ કરીએ પ્રકરણ નંબર 5. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણનો આપણે ગુણભારની વાત કરી તો આ પ્રકરણમાંથી ટોટલ 8 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે, જેમાં સેક્શન એ ની અંદર 2 એમસીક્યુ પ્રશ્નો પૂછાય છે જેના 2 માર્ક છે, સેક્શન બી ની અંદર 2 વીએસક્યુ પ્રશ્નો પૂછાય છે જેના પણ 2 માર્ક છે, અને સેક્શન ડી ની અંદર 1 દાખલો પૂછાય છે જેના 4 માર્ક છે, અને તેની જ આપણે વિગતે ચર્ચાઓ કરીએ છીએ. એટલે કે ટોટલ 5 પ્રશ્નો પૂછાય છે અને કુલ ગુણ ટોટલ થાય છે 8 માર્ક્સ. ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ તો હિસાબી ગુણોત્તર અને વિશ્લેષણનામાં કાર્યાનુસાર વર્ગીકરણમાં મુખ્યત્વે 4 પ્રકારના પેટા ગુણોત્તરોનો સમાવેશ થાય છે, જેમાં મિત્રો નંબર 1 છે નફાકારકતાના ગુણોત્તરો, નંબર 2 આવે છે તરલતાના ગુણોત્તરો, નંબર 3 છે સદ્ધરતાના ગુણોત્તરો, અને લાસ્ટ કહેતા કે નંબર 4 કાર્યક્ષમતાના ગુણોત્તરોનો અભ્યાસ આપણે કરવાનો છે. અને તે દરેક ગુણોત્તરની અંદર પેટા ગુણોત્તરનો સમાવેશ છે, જે આપણે ક્રમ બાય ક્રમ એક પછી એક દરેક ગુણોત્તરોનો અભ્યાસ સૂત્રો દ્વારા સમજૂતી મેળવીને દરેક આંકડાકીય માહિતીની મદદથી આપણે દરેક દાખલાઓનું સોલ્યુશન કરવાનું રહેશે. મિત્રો નફાકારકતાના ગુણોત્તરની વાત કરીએ તો તેમાં મુખ્યત્વે 4 પ્રકારના ગુણોત્તરનો સમાવેશ થાય છે, જેમાં નંબર 1 છે કાચા નફાનો ગુણોત્તર, નંબર 2 છે કામગીરી ગુણોત્તર, નંબર 3 આવે છે કામગીરી નફાનો ગુણોત્તર, અને નંબર 4 છે ચોખા નફાનો ગુણોત્તર. આ ચારે ચાર ગુણોત્તરોની રજૂઆત આપણે નફાકારકતાના ગુણોત્તરની રજૂઆત ટકાવારીના સ્વરૂપમાં કહેતા કે પર્સન્ટેજમાં દર્શાવવાની રહેશે. ત્યારબાદ મિત્રો વાત આવે છે તરલતાના ગુણોત્તરની, તેમાં પણ મિત્રો 2 પેટા પ્રકારનો સમાવેશ થાય છે, ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તર, અને તે ગુણોત્તરની રજૂઆત આપણે પ્રમાણના સ્વરૂપે તેની રજૂઆત કરવાની થશે. ત્યારબાદ મિત્રો વાત આવે છે સદ્ધરતાના ગુણોત્તર. હવે સદ્ધરતાના ગુણોત્તરની અંદર પણ મુખ્યત્વે 4 પેટા પ્રકારનો સમાવેશ થાય છે, એમાં નંબર 1 છે દેવા ઇક્વિટી ગુણોત્તર, નંબર 2 આવે છે કુલ મિલકતો દેવાનો ગુણોત્તર, નંબર 3 છે માલિકી ગુણોત્તર, અને નંબર 4 આવે છે વ્યાજ આવરણ ગુણોત્તર. તેમાં મિત્રો જે પ્રથમ 3 પ્રકાર છે તેની રજૂઆત આપણે પ્રમાણના સ્વરૂપે કરવાની થશે, પરંતુ જે નંબર 4 છે વ્યાજ આવરણ ગુણોત્તર તેની જવાબની કહેતા કે આન્સરની રજૂઆત આપણે વાર અથવા તો કે વખત એટલે કે સમયના સ્વરૂપે તેની રજૂઆત કરવાની રહેશે. ત્યારબાદ મિત્રો નંબર 4 આવે છે કાર્યક્ષમતાના ગુણોત્તર, તેમાં પણ મિત્રો 4 પેટા પ્રકારનો સમાવેશ થાય છે. નંબર 1 આવે છે સ્ટોકનો ઉથલો, નંબર 2 છે કાર્યશીલ મૂડીનો ઉથલો, નંબર 3 છે દેવાદારોનો ઉથલો, અને નંબર 4 આવે છે લેણદારોનો ઉથલો. આ ચારે ચાર ગુણોત્તર કહેતા કે ઉથલો તેની રજૂઆત પણ મિત્રો અલગ અલગ સ્વરૂપે થાય છે, જેમાં સ્ટોકનો ઉથલો અને કાર્યશીલ મૂડીના ઉથલાની રજૂઆત આપણે સમયના સ્વરૂપે કહેતા કે વાર અથવા તો વખતના સ્વરૂપે તેના આન્સરની રજૂઆત કરવાની થશે, પરંતુ જ્યારે
દીવાદાર કહેતા કે ગ્રાહકો જેની પાસે આપણે ઉઘરાણી કરવાની હોય અને લેણદાર કહેતા કે વેપારી જેને આપણે નાણાં ચૂકવવાના હોય, એટલે કે દીવાદારનો ઉથલો અને લેણદારના ઉથલામાં આપણે ચૂકવણીની મુદ્દત અને ઉઘરાણીની મુદ્દત દિવસો, મહિના અને અઠવાડિયાના સ્વરૂપમાં તેના આન્સર કહેતા કે જવાબની રજૂઆત કરવાની થશે. મિત્રો, આપણે નફાકારકતાના ગુણોત્તરની ચર્ચાઓ કરીએ છીએ, જેમાં નંબર એક કાચા નફાના ગુણોત્તરનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ. ત્યારબાદ મિત્રો, આજના લેક્ચરમાં આપણે કામગીરી ગુણોત્તરની ચર્ચાઓ કરવાના છે. તો પ્રથમ તો મિત્રો આપણે કામગીરી ગુણોત્તરના સૂત્ર સમજી લઈએ અને ત્યારબાદ તેના એક્ઝામ્પલ સમજીએ અને ત્યારબાદ સ્વાધ્યાયના પ્રશ્નોનો અભ્યાસ કરીએ. તો ચાલો મિત્રો શરૂ કરીએ નફાકારકતાના ગુણોત્તરોમાં નંબર બે કામગીરી ગુણોત્તર. નફાકારકતાના ગુણોત્તરની રજૂઆત મિત્રો આપણે ટકાવારીના સ્વરૂપમાં કરવાની રહેશે, તે તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. હવે મિત્રો, કામગીરી ગુણોત્તરનું સૂત્ર શું છે? તો કે કામગીરી ગુણોત્તરનું સૂત્ર છે કે વેચેલ માલની પડતર પ્લસ કામગીરીના ખર્ચા છેદમાં ચોખ્ખું વેચાણ તેને ગુણ્યા 100. એટલે કે કામગીરી ગુણોત્તર મેળવવા માટે આપણને ત્રણ માહિતી આપણી પાસે હોવી જોઈએ. નંબર એક છે વેચેલ માલની પડતર, નંબર બે આવે છે કામગીરીના ખર્ચા, અને નંબર ત્રણ છે ચોખ્ખું વેચાણ. અહીંયા મિત્રો વેચેલ માલની પડતર અને ચોખ્ખું વેચાણના સૂત્રો તમને યાદ હશે. વેચેલ માલની પડતરના મિત્રો આપણે ત્રણ સૂત્રો સમજી ગયા છે કાચા નફાનો ગુણોત્તરનો અભ્યાસ કર્યો ત્યારે, કે વેચેલ માલની પડતર બરાબર વેચાણ માઇનસ કાચો નફો, અથવા વેચેલ માલની પડતર બરાબર વેચાણ પ્લસ કાચી ખોટ, અને લાસ્ટ સૂત્ર અને મોસ્ટ આઈમ્પી સૂત્ર હતું કે વેચેલ માલની પડતર બરાબર શરૂનો સ્ટોક પ્લસ ખરીદી પ્લસ ખરીદીના ખર્ચા અને માઇનસ આખર સ્ટોક. તો તે ત્રણે ત્રણ સૂત્રો મિત્રો તમને યાદ હોવા જોઈએ. ત્યારબાદ મિત્રો ચોખ્ખું વેચાણનું સૂત્ર પણ તમને ખબર છે કે આપેલ પ્રશ્નમાં વિગતમાં જો વેચાણ અને વેચાણ પરત બંને આપેલ હોય ત્યારે સૂત્ર બને કે ચોખ્ખું વેચાણ બરાબર વેચાણ માઇનસ વેચાણ પરત, એટલે આપણને ચોખ્ખું વેચાણ મળવા પાત્ર થાય. હવે અહીંયા મિત્રો તમારા માટે નવી અને મહત્વની બાબત એ છે કે કામગીરીના ખર્ચા. તો મિત્રો કામગીરીના ખર્ચા આવે, નાણાકીય ખર્ચા આવે અને અન્ય ખર્ચા આવે. તો તે ખર્ચાઓમાં કયા કયા ખર્ચનો સમાવેશ થાય તે તમને ખાસ માહિતી હોવી જોઈએ. તો મિત્રો કામગીરીના ખર્ચાઓમાં તમારે અત્યારે મુખ્યત્વે ચાર ખર્ચના નામ યાદ રાખવાના છે. એ કામગીરીના ખર્ચાઓમાં વહીવટી ખર્ચા, વેચાણ વિતરણ ખર્ચા, ઘસારો અને પગાર, આ ચાર મહત્વની જે બાબત છે તેનો સમાવેશ તમારે કામગીરીના ખર્ચમાં કરવાનો રહેશે. એટલે કે પગાર છે તે વહીવટી ખર્ચ જ છે, પણ ઘણી વખત તમને પ્રશ્નમાં વહીવટી ખર્ચ અને પગાર તે બંને માહિતી અલગ અલગ રીતે દર્શાવેલ હોય છે. એટલા માટે મિત્રો અહીંયા મેં તમારી સમક્ષ પગાર પણ શબ્દ એડ કરેલ છે. અને ઘસારો એક પ્રકારનો નુકસાન છે, પરંતુ તે મિલકતને લગતો ઘસારો હોય છે, એટલા માટે તેનો સમાવેશ કામગીરીના ખર્ચાઓમાં કરવામાં આવે છે. એટલે મિત્રો અહીંયા તમારે સૂત્ર યાદ રાખવાનું રહેશે કે કામગીરીના ખર્ચા બરાબર વહીવટી ખર્ચા પ્લસ વેચાણ ખર્ચા પ્લસ ઘસારો અને પ્લસ પગાર, આ ચાર માહિતીના આધારે તમને કામગીરીના ખર્ચાઓ મળવા પાત્ર થાય. અને વેચેલ માલની પડતર અને ચોખ્ખું વેચાણનું સૂત્ર તમને યાદ જ છે, એટલે તે ફરી વખત અહીંયા હું તમારી સમક્ષ રજૂ કરતો નથી. એટલી માહિતી મિત્રો તમને યાદ હોય તો તમે આસાનીથી કામગીરી ગુણોત્તર મેળવી શકો છો. તો હવે મિત્રો આપણે ઉદાહરણનો અભ્યાસ કરીએ, ત્યારબાદ સ્વાધ્યાયના પ્રશ્નોનો અભ્યાસ કરીશું. આપણે ઉદાહરણ નંબર 1, 2, 3 અને 4, જે ચારે ચાર ઉદાહરણો કાચા નફાના ગુણોત્તરને લગતા હતા, જેનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છે. તો આજના લેક્ચરમાં આપણે કામગીરી ગુણોત્તર માટે ઉદાહરણ નંબર 5ના અભ્યાસથી શરૂઆત કરીશું. તો પ્રથમ તો મિત્રો ઉદાહરણ નંબર 5નો પ્રશ્ન વ્યવસ્થિત રીતે સમજી લઈએ અને ત્યારબાદ સૂત્રની મદદથી આપણે કામગીરી ગુણોત્તર મેળવીએ. તો ઉદાહરણ નંબર 5માં મિત્રો તમને માહિતી આપી છે કે નીચે આપેલ વિગતોના આધારે એની કંપનીના કામગીરી ગુણોત્તરની ગણતરી કરો. અહીંયા મિત્રો તમને પ્રશ્નમાં સૂચના આપી જ દીધી છે કે તમારે કામગીરી ગુણોત્તર મેળવવાનો. મિત્રો એક શબ્દ ખાસ યાદ રાખજો, નફાકારકતાના ગુણોત્તરમાં બીજો પ્રકાર છે કામગીરી ગુણોત્તર અને ત્રીજો પ્રકાર છે કામગીરી નફા ગુણોત્તર. તે બંને વચ્ચે તફાવત છે,
खास याद राखवानुं रहेशे। तो मित्रों कामगिरी गुणोत्तर मेळवानो छे ने नीचे आपणे विगतो आपेल छे अने ते विगतोमां आपणे चार माहिती आपी छे, जेमां प्रथम माहिती तमने दर्शावेल छे के वेचेલ માલની પડતર 4,80,000 રૂપિયા, એટલે તે તમને તૈયાર જ આપી દીધેલ છે, એટલે કોઈ પ્રશ્ન જ નથી। આગળ મિત્રો તમને પ્રશ્નમાં માહિતી આપી કામગીરીના ખર્ચા 1,20,000, તે પણ મિત્રો તમને તૈયાર આપી દીધા, એટલે કોઈ પ્રશ્ન જ નથી। અને નાણાકીય ખર્ચ સાથે 1,00,000 રૂપિયા આપેલ છે, પણ તેનો ઉપયોગ મિત્રો આપણે કોઈ પ્રશ્નમાં સૂત્રમાં કોઈ એની ઉપયોગીતા રહેશે નહીં। અને ત્યારબાદ મિત્રો તમને માહિતી આપી છે કે વેચાણ 8,00,000 રૂપિયા। હવે મિત્રો પ્રશ્નમાં માત્ર તમને વેચાણ જ આપેલ છે, વેચાણ પરત આપેલ નથી, એટલે તે વેચાણ જ તમારું શું ગણાશે, ચોખ્ખું વેચાણ ગણાશે। એટલે કે વેચેલ માલની પડતર, કામગીરીના ખર્ચા અને વેચાણ, ત્રણે ત્રણ આપણને મહત્વની બાબતો પ્રશ્નમાં જ આપી દીધી છે। આપણે માત્ર સૂત્રની મદદથી તેની કિંમત મૂકીને કામગીરી ગુણોત્તર મેળવવાનો રહેશે। તો પ્રથમ તો મિત્રો આપણે સૂત્ર દર્શાવીએ કે કામગીરી ગુણોત્તર બરાબર વેચેલ માલની પડતર પ્લસ કામગીરીના ખર્ચા છેદમાં ચોખ્ખું વેચાણ, તેને ગુણ્યા 100। વેચેલ માલની પડતર આપણને પ્રશ્નમાં આપી છે 4,80,000, કામગીરીના ખર્ચા આપણને આપેલ છે 1,20,000 અને ચોખ્ખું વેચાણ આપણને આપેલ છે 8,00,000 રૂપિયા। એટલે ત્રણે ત્રણ બાબત આપણને સ્પષ્ટ રીતે પ્રશ્નમાં આપી દીધી છે, માત્ર આપણે સૂત્રના આધારે કિંમત મૂકીને ટકાવારી મેળવવાની છે। તો મિત્રો કિંમત દર્શાવીએ કે વેચેલ માલની પડતર 4,80,000 રૂપિયા પ્લસ કામગીરીના ખર્ચાઓ 1,20,000 ભાગ્યા ચોખ્ખું વેચાણ કહેતા કે 8,00,000 રૂપિયા ગુણ્યા 100। હવે મિત્રો પ્રથમ તો અંશનો સરવાળો કરીશું કે 4,80,000 પ્લસ 1,20,000 કરો એટલે તમને 6,00,000 રૂપિયા મળે, અને 6 લાખ ભાગ્યા 8 લાખ કરીને ગુણ્યા 100 કરો એટલે તમને રકમ મળવા પાત્ર થાય 75%। તો આ રીતે મિત્રો તમારે કામગીરી ગુણોત્તર મેળવવાનો થશે। જો મિત્રો તમે ઈચ્છો તો અહીં સૂત્રના આધારે તમે એક સ્ટેપ વધારે લખી શકો છો, અન્યથા તમે ડાયરેક્ટ પણ તમારી રીતે જવાબ લખી શકો છો, કારણ કે તમારી પાસે પરીક્ષા સમયે પણ કેલ્સી અવેલેબલ હશે એટલા માટે। તો આ રીતે મિત્રો તમારે ઉદાહરણ નંબર 5 નો અભ્યાસ કરવાનો રહેશે। હવે ત્યારબાદ મિત્રો નેક્સ્ટ કહેતા કે આપણે ઉદાહરણ નંબર 6 નો અભ્યાસ કરીએ, પ્રથમ તેનો આપણે પ્રશ્ન સમજી લઈએ। તો ઉદાહરણ નંબર 6 માં મિત્રો તમને માહિતી આપી છે કે નીચે આપેલ વિગતોના આધારે કે એન્ડ કંપની લિમિટેડના 2 વર્ષના કામગીરી ગુણોત્તર શોધો। અહીંયા મિત્રો 2 વર્ષ કીધું, એટલે કે વિગતોમાં આપણને જે માહિતી આપેલી હશે તે 2 વર્ષ માટેની માહિતી છે, એટલે કે આપણે કામગીરી ગુણોત્તર 2 વખત 2 જુદા જુદા વર્ષો માટે મેળવવાનો થશે। તો મિત્રો વિગતો તમને આપી દીધી છે, એમાં જેમાં તમને 2016 અને 2017 તેમ 2 વર્ષની માહિતી આપી દીધી છે, એટલે અહીંયા મિત્રો તમારે કામગીરી ગુણોત્તર 2016 માટે અને સાથે સાથે 2017 માટે પણ મિત્રો તમારે કામગીરી ગુણોત્તર મેળવવાનો થશે। ત્યારબાદ મિત્રો તે વિગતોમાં આપણને જે માહિતી આપી છે તેની ચર્ચા કરીએ। તો વિગતમાં તમને માહિતી આપી છે વેચાણ 15 લાખ અને 20 લાખ, હવે સાથે કોઈ જગ્યાએ તમને વેચાણ પરત આપેલ નથી, એટલે તે વેચાણ 15 લાખ અને 20 લાખ જ તમારું 2016 અને 2017 માટેનું ચોખ્ખું વેચાણ બનશે। ત્યારબાદ મિત્રો તમને માહિતી આપી છે કે વેચેલ માલની પડતર 7,50,000 અને 9,00,000 રૂપિયા જે બંને વર્ષ માટે તમને આપેલી છે, અને ટૂંકમાં વેચેલ માલની પડતર તમને તૈયાર જ આપી દીધી છે, એટલે તમારે તેનું કોઈ પણ સૂત્ર યાદ કરવાની જરૂર નથી અને તેની કોઈ ગણતરી પણ કરવાની રહેશે નહીં। એટલે મિત્રો આપણે 3 માહિતી જોઈએ, વેચેલ માલની પડતર, કામગીરીના ખર્ચા અને ચોખ્ખું વેચાણ। તો અહીંયા આપણને વેચાણ અને વેચેલ માલની પડતર તો તૈયાર આપ્યું છે, આપણે કામગીરી ખર્ચનો પ્રશ્ન રહેશે। ત્યારબાદ મિત્રો તમને કીધું વહીવટી ખર્ચા, તો મિત્રો કામગીરી ખર્ચાનું સૂત્ર તમને યાદ છે કે વહીવટી ખર્ચા પ્લસ વેચાણ ખર્ચા પ્લસ ઘસારો અને પ્લસ પગાર, આ 4 બાબતોનો સમાવેશ આપણે કામગીરીના ખર્ચાઓમાં કરીએ છીએ। તો મિત્રો વહીવટી ખર્ચા 1 લાખ અને 1,50,000 આપેલ છે, જે આપણા કામગીરીના ખર્ચાઓ ગણાશે। ત્યારબાદ મિત્રો વેચાણ ખર્ચા આપેલ છે 2,50,000 અને 3,00,000 રૂપિયા,
मित्रों अपना कामगिरी खर्चाओ गणाशे। त्यारबाद मित्रों घसारो आप्यो छे 1 लाख रुपया 1 लाख रुपया ते पण आपणो कामगिरी खर्च गणाशे। त्यारबाद नाणाकीय खर्च आપેલ છે જેનો આપણે આ પ્રશ્નમાં ઉપયોગ થશે નહીં અને ત્યારબાદ કીધું છે વ્યાજ અને ડિવિડન્ડની આવક આવક કેતા કે ઉપજ ઉપજનું આપણે કામગીરી ગુણોત્તર મેળવતી વખતે કોઈ જ જરૂર રહેતી નથી એટલે આપણે તે પણ ધ્યાનમાં લેવાનું નથી। ત્યારબાદ કીધું છે અન્ય ખર્ચા પણ તે કેવા છે બિન કામગીરી ખર્ચા એટલે તે પણ આપણે ઉપયોગી થશે નહીં કારણ કે આપણે કામગીરી ખર્ચાઓ ધ્યાનમાં લેવાના છે નહીં કે બિન કામગીરી खर्चा। એટલે મિત્રો નાણાકીય ખર્ચ વ્યાજ ડિવિડન્ડ ની આવક અને અન્ય ખર્ચા જે બિન કામગીરી તમને આપેલ છે તે માહિતી તમને પ્રશ્નમાં ભલે આપી પણ તમારે સૂત્રોમાં તમારે કોઈ જગ્યાએ તે માહિતીનો ઉપયોગ થશે નહીં। માત્ર વેચાણ વેચેલ માલની પડતર તે બંનેની માહિતી તૈયાર આપી દીધી છે અને વૈવટી ખર્ચા વેચાણ ખર્ચા અને ઘસારો એ ત્રણે ત્રણ રકમનો તમે સરવાળો કરો એટલે તમને કામગીરીના ખર્ચા મળવા પાત્ર થાય। એટલે મિત્રો અહીંયા તમને પ્રશ્નમાં ઉદાહરણ નંબર 5 ની જેમ કામગીરીના ખર્ચાઓ તૈયાર આપેલ નથી તમારે સૂત્ર મૂકીને પ્રથમ કામગીરીના ખર્ચા મેળવવા પડશે ત્યારબાદ તમને કામગીરી ગુણોત્તર મળવા પાત્ર થશે। પ્રથમ તો મિત્રો આપણે કામગીરી ગુણોત્તરનું સૂત્ર દર્શાવીએ તો કે કામગીરી ગુણોત્તરનું સૂત્ર છે કે વેચેલ માલની પડતર પ્લસ કામગીરીના ખર્ચા છેદમાં ચોખ્ખું વેચાણ તેને ગુણ્યા 100। વેચેલ માલની પડતર આપણે 15 લાખ અને 20 લાખ 2016 અને 17 માટે તૈયાર આપી દીધી છે। ચોખ્ખું વેચાણ પણ આપણને વેચેલ માલની પડતર છે 7,50,000 અને 9 લાખ રૂપિયા અને ચોખ્ખું વેચાણ આપણને આપેલ છે 15 લાખ અને 20 લાખ તે બંનેની માહિતી આપણને પ્રશ્નમાં તૈયાર જ આપી દીધી છે। 2016 અને 2017 માટે આપણે કામગીરીના ખર્ચાઓમાં વહીવટી ખર્ચ વેચાણ ખર્ચ અને ઘસારા તે ત્રણ બાબતોનો સમાવેશ કરવાનો થશે। હવે મિત્રો સૂત્ર લખ્યા બાદ આપણે 2 વર્ષ માટે તે કામગીરી ગુણોત્તર મેળવવાનો છે એટલે પ્રથમ આપણે 2016 ટાઇટલ આપી દઈશું ત્યારબાદ થોડી 5-7 લાઇનની સ્પેસ મૂકી દેશું અને ત્યારબાદ મિત્રો આપણે ટાઇટલ આપીશું 2017નો એટલે તે સ્પેસ મૂક્યા બાદ ત્યારબાદ આપણે પ્રથમ જે કામગીરીના ખર્ચાઓ ખૂટે છે તેની માહિતી આપણે મેળવી લેશું ત્યારબાદ 2016 નો પ્રથમ કામગીરી ગુણોત્તર મેળવીશું અને ત્યારબાદ મિત્રો આપણે 2017 નો કામગીરી ગુણોત્તર મેળવીશું। તો પ્રશ્નમાં આપણે વહીવટી ખર્ચ વેચાણ ખર્ચ અને ઘસારો આપેલ છે જે આપણા કામગીરીના ખર્ચાઓ બને છે તો આપણે કામગીરીના ખર્ચાઓનું સૂત્ર લખીએ કે વહીવટી ખર્ચા પ્લસ વેચાણ ખર્ચા અને પ્લસ ઘસારો। પગાર જો પ્રશ્નમાં આપેલો તો તેનો સમાવેશ પણ આપણે કામગીરીના ખર્ચાઓમાં કરીએ છીએ પરંતુ તમને પગારની કોઈ માહિતી આપેલ નથી એટલે સૂત્રમાં પણ તમારે દર્શાવવાની જરૂર નથી। હવે કામગીરીના ખર્ચાઓ પણ મિત્રો આપણે 2016 અને 2017 તેમ 2 વર્ષ માટે મેળવવાના થશે તો પ્રથમ આપણે 2016 નું ટાઇટલ આપીએ તો 2016 ના વહીવટી ખર્ચા છે 1 લાખ રૂપિયા 2016 ના વેચાણ ખર્ચા છે 2,50,000 અને 2016 નો ઘસારો છે 1 લાખ એટલે કે 1 લાખ પ્લસ 2,50,000 પ્લસ 1 લાખ કરોડ એટલે તમને ટોટલ મળવા પાત્ર થાય 4,50,000 એટલે કામગીરીના ખર્ચા તમારા 2016 માટે બને 4,50,000। હવે તે જ રીતે મિત્રો આપણે 2017 માટે પણ કામગીરીના ખર્ચાઓ મેળવીશું તો 2017 માટે આપણને કિંમત આપી છે વહીવટી ખર્ચા 1,50,000 વેચાણ ખર્ચા આપણને આપ્યા છે 3 લાખ અને ઘસારો આપેલ છે 1 લાખ તો ત્રણેયનો સરવાળો કરીએ 1,50,000 પ્લસ 3 લાખ પ્લસ 1 લાખ એટલે તમને ટોટલ મળવા પાત્ર થાય 5,50,000 એટલે કે 2016 માટે તમને કામગીરીના ખર્ચાઓ મળવા પાત્ર થયા 4,50,000 અને 2017 માટે તમને કામગીરીના ખર્ચાઓ મળવા પાત્ર થયા 5,50,000। હવે મિત્રો કામગીરીના ખર્ચાઓ આપણને મળી ગયા વેચેલ માલની પડતર અને ચોખ્ખું વેચાણ જે બંને આપણને પ્રશ્નમાં તેની તૈયાર જ માહિતી આપી દીધી છે એટલે કે ત્રણે ત્રણ માહિતી મળવા પાત્ર થઈ જેથી આપણે 2016 અને 2017 માટે કામગીરી ગુણોત્તર મેળવી શકીએ છીએ। તો પ્રથમ મિત્રો આપણે 2016 માં
તેની કિંમત મૂકીને તેનો ગુણોત્તર કામગીરી ગુણોત્તર મેળવી લેશું. ત્યારબાદ આપણે 2017 નો કામગીરી ગુણોત્તર મેળવીશું. તો 2016 માં મિત્રો કિંમત મૂકે કે વેચેલ માલને પડતર પ્લસ કામગીરીના ખર્ચા છેદમાં ચોખ્ખું વેચાણ. તો 2016 માં વેચેલ માલની પડતર આપણને પ્રશ્નમાં આપી દીધેલ છે 7,50,000, અને 2016 માટે આપણને કામગીરીના ખર્ચાઓ મળ્યા 4,50,000, અને છેદમાં ચોખ્ખું વેચાણ દર્શાવીશું જે આપણને પ્રશ્નમાં આપેલ છે 15,00,000. એટલે અંશમાં કિંમત થઈ 7,50,000 પ્લસ 4,50,000 છેદમાં 15,00,000 ગુણ્યા 100. પ્રથમ હવે મિત્રો આપણે અંશનો ટોટલ કરીશું કે 7,50,000 પ્લસ 4,50,000 કરો એટલે અંશમાં કિંમત આવે 12,00,000 રૂપિયા અને છેદમાં કિંમત છે 15,00,000, તેને ગુણ્યા 100. હવે મિત્રો કેલ્સીમાં તમે કરી શકો, 12,00,000 ભાગ્યા 15,00,000 ગુણ્યા 100 કરો એટલે તમને રકમ મળવા પાત્ર થાય 80%. એટલે 2016 નો આપણો કામગીરી ગુણોત્તર મળવા પાત્ર થાય છે 80%. એ જ રીતે મિત્રો હવે 2017 ની આપેલ માહિતીનો ઉપયોગ કરીને 2017 માટે આપણે કામગીરી ગુણોત્તર મેળવવાનો થશે. તો 2017 ની વેચેલ માલની પડતર આપણને પ્રશ્નમાં આપી દીધેલ છે 9,00,000 રૂપિયા પ્લસ કામગીરીના ખર્ચા આપણે મેળવ્યા 5,50,000 અને છેદમાં ચોખ્ખું વેચાણ જે આપણને પ્રશ્નમાં આપી દીધેલ છે 20,00,000 રૂપિયા. એટલે અંશનો આપણે સરવાળો કરીશું, 9,00,000 પ્લસ 5,50,000 એટલે ટોટલ બને 14,50,000, અને છેદમાં ચોખ્ખું વેચાણ છે 20,00,000, તેને ગુણ્યા 100 કરીશું. એટલે કેલ્સીમાં તમે કરી શકો, 14,50,000 ભાગ્યા 20,00,000 ગુણ્યા 100 કરો એટલે તમને 2017 નો કામગીરી ગુણોત્તર મળવા પાત્ર થાય 72.5%, એટલે કે 72.50 કે 5 તે બંને એક જ થયું. એટલે તો આ રીતે મિત્રો તમારે ઉદાહરણ નંબર 6 નો અભ્યાસ કરવાનો રહેશે. ત્યારબાદ મિત્રો હવે આપણે ઉદાહરણ નંબર 7 નો અભ્યાસ કરીએ. તો ઉદાહરણ નંબર 7 માં તમને પ્રશ્નમાં માહિતી આપી દીધેલ છે કે નીચે આપેલ વિગતોના આધારે એસ લિમિટેડના કામગીરી ગુણોત્તરની ગણતરી કરો. તો નીચે તમને વિગતોમાં ઘણી બધી મિત્રો વિગત આપી દીધી. પ્રથમ માહિતી આપી ચોખ્ખું વેચાણ 28,00,000 રૂપિયા. તૈયાર જ માહિતી મિત્રો આપી દીધી, કોઈ પ્રશ્ન નથી. સાથે મિત્રો તમને વેચેલ માલની પડતર કીધું 18,00,000 રૂપિયા, તેની પણ વિગત તમને તૈયાર આપી દીધી. એટલે કે ચોખ્ખું વેચાણ અને વેચેલ માલની પડતર બંને તૈયાર છે. તો આપણે માત્ર એક જ માહિતી ખૂટે કે કામગીરીના ખર્ચાઓ, તે આપણે મેળવવાના થશે. ત્યારબાદ મિત્રો આપણને માહિતી આપી પગાર 1,20,000, જે આપણા કામગીરીના ખર્ચાઓ છે. ત્યારબાદ મિત્રો કીધું અન્ય વહીવટી ખર્ચા 1,80,000, તેનો સમાવેશ પણ મિત્રો આપણે કામગીરીના ખર્ચાઓમાં કરીશું. ત્યારબાદ મિત્રો તમને માહિતી આપી વેચાણ ખર્ચા 1,50,000, તેનો પણ સમાવેશ આપણે કામગીરી ખર્ચમાં કરીશું. ત્યારબાદ મિત્રો માહિતી આપી કે લોનનું વ્યાજ, તે મિત્રો નાણાકીય ખર્ચ છે 1,25,000, જે આપણે કામગીરી ગુણોત્તર મેળવતી વખતે તેનો કોઈ પણ ઉપયોગ થશે નહીં. ત્યારબાદ કીધું આગથી થયેલ નુકસાન 25,000, જે આપણો અન્ય ખર્ચ છે અને બિન કામગીરી ખર્ચ છે. એટલા માટે મિત્રો આપણે તે પણ આપણે કામગીરી ખર્ચમાં તેનો સમાવેશ કરવાનો થશે નહીં. ત્યારબાદ મિત્રો કીધું રોકાણો પર વ્યાજની આવક કહેતા કે ઉપજ, જે આપણી બિન કામગીરી ઉપજ થઈ છે 1,80,000, તેનો પણ ઉપયોગ આપણે કામગીરી ગુણોત્તર ગણતરી વખતે કે ઉપયોગી સાબિત થશે નહીં. એટલા માટે મિત્રો ચોખ્ખું વેચાણ અને વેચેલ માલની પડતર તૈયાર આપી છે, પરંતુ આપણે કામગીરીના ખર્ચાઓમાં પગાર, અન્ય વહીવટી ખર્ચા અને વેચાણ ખર્ચા, તે ત્રણ માહિતીનો જ ઉપયોગ કરવાનો થશે. બીજી જે પ્રશ્નમાં વધારાની માહિતી આપી છે તે મિત્રો તમારે ધ્યાનમાં લેવાની નથી. આ મિત્રો માહિતી તમને ખાસ ખ્યાલ હોવી જોઈએ કયો ખર્ચ છે અને તેનો સમાવેશ કયા ખર્ચમાં થાય છે. ત્યારબાદ મિત્રો પ્રથમ તો હવે આપણે કામગીરી ગુણોત્તરનું સૂત્ર દર્શાવીએ. તો કામગીરી ગુણોત્તરનું સૂત્ર છે કે વેચેલ માલની પડતર પ્લસ કામગીરીના ખર્ચા છેદમાં ચોખ્ખું વેચાણ, તેને ગુણ્યા 100. વેચેલ માલની પડતર પ્રશ્નમાં તૈયાર આપી દીધી છે 18,00,000 રૂપિયા.
ચોખ્ખું વેચાણ તો પ્રશ્નમાં તૈયાર આપી દીધું છે, 28 લાખ રૂપિયા માત્ર આપણે કામગીરીના ખર્ચાઓ મેળવવાના છે. સૂત્ર લખીને 5-7 લાઈનની સ્પેસ મૂકીને પ્રથમ આપણે કામગીરીના ખર્ચા મેળવી લેશું, ત્યારબાદ સૂત્રના આધારે કિંમત દર્શાવીને આપણે કામગીરી ગુણોત્તર મેળવીશું. તો પ્રથમ મિત્રો, હવે આપણે કામગીરીના ખર્ચાઓમાં કયા કયા ખર્ચનો સમાવેશ થાય છે તેનું સૂત્ર લખે કે કામગીરીના ખર્ચા બરાબર પગાર પ્લસ અન્ય વહીવટી ખર્ચા અને પ્લસ વેચાણ ખર્ચા આપણે કરો એટલે તમને કામગીરીના ખર્ચાઓ મળવા પાત્ર થાય. પગારની કિંમત તમને આપેલ છે 1,20,000, અન્ય વહીવટી ખર્ચા આપેલ છે 1,80,000 અને વેચાણ ખર્ચ આપેલ છે 1,50,000. તમે ટોટલ કરો 1,20,000 પ્લસ 1,80,000 પ્લસ 1,50,000 એટલે તમને સરવાળો મળવા પાત્ર થાય 4,50,000, જે તમારા કામગીરીના ખર્ચાઓ બને. એટલે મિત્રો, વેચેલ માલની પડતર 18 લાખ, કામગીરીના ખર્ચા 4,50,000 અને ચોખ્ખું વેચાણ મળ્યું આપણને 28 લાખ. એટલે ત્રણે ત્રણ માહિતી મળવા પાત્ર થઈ ગઈ છે. હવે આપણે સૂત્રના આધારે કિંમત મૂકીને ઉદાહરણ નંબર 7માં આપણે કામગીરી ગુણોત્તર મેળવી શકે છે. એટલે વેચેલ માલની પડતર 18 લાખ પ્લસ કામગીરીના ખર્ચા 4,50,000 અને છેદમાં ચોખ્ખું વેચાણ 28 લાખ ગુણ્યા 100. અંશનો સરવાળો કરીશું, 18 લાખ પ્લસ 4,50,000 એટલે ટોટલ બને 22,50,000, છેદમાં ચોખ્ખું વેચાણ દર્શાવીએ, 28 લાખ ગુણ્યા 100 કરો એટલે તમને રકમ મળવા પાત્ર થાય 80.36%. તો મિત્રો, કામગીરી ગુણોત્તર તમને મળ્યો 80.36%. તો આ રીતે મિત્રો, તમારે ઉદાહરણ નંબર 5, 6 અને 7 તે ત્રણે ત્રણ ઉદાહરણમાં તમને કામગીરી ગુણોત્તર મેળવવાનું કીધું છે, તેનો તમારે અભ્યાસ કરવાનો થશે. ત્યારબાદ મિત્રો, હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નનો અભ્યાસ કરવાનો છે. તો સ્વાધ્યાયમાં તમને પ્રશ્ન નંબર 5 આપેલ છે. પ્રશ્ન નંબર 4નો અભ્યાસ આપણે કરી ચૂક્યા છે, જેમાં તમને કાચા નફાનો ગુણોત્તર પૂછેલ હતો. પણ સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 5માં મિત્રો તમને માહિતી આપી છે કે નીચે આપેલ વિગતોના આધારે કામગીરી ગુણોત્તર ગણો. હવે મિત્રો, એમાં પણ તમને કામગીરી ગુણોત્તર મેળવવાનું કીધું છે. તો આજના લેક્ચરમાં આપણે તે પ્રશ્નનો પણ અભ્યાસ કરી લઈએ, ત્યારબાદ આજનો લેક્ચર આપણે કમ્પ્લીટ કરીએ, ત્યારબાદ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળીશું. તો મિત્રો, નીચે તમને વિગતો આપી દીધી છે, તેમાં ઘણી બધી માહિતી આપી છે, જેમાં તમારે ખાસ યાદ રાખવાનું રહેશે કે કામગીરી ગુણોત્તરમાં તમારે કઈ કઈ માહિતીનો ઉપયોગ કરવાનો છે. તેમાં મિત્રો પ્રથમ તમને માહિતી આપી બિન કામગીરી અન્ય ખર્ચા. આપણે માત્ર કામગીરી ખર્ચાઓ ધ્યાનમાં લેવાના છે, બિન કામગીરી ખર્ચા આપણા માટે ઉપયોગી બનશે એટલે તે માહિતી મિત્રો ધ્યાનમાં લેવાની નથી. ત્યારબાદ મિત્રો આપ્યું છે ઘસારો 48,000, જે આપણો કામગીરી ખર્ચ બનશે. ત્યારબાદ મિત્રો માહિતી આપી વહીવટી ખર્ચા 75,000, તે પણ આપણા કામગીરી ખર્ચ થશે. ત્યારબાદ મિત્રો વેચાણ તમને ડાયરેક્ટ આપી દીધું છે 6 લાખ રૂપિયા અને વેચાણ પરતની કોઈ માહિતી નથી એટલે તે વેચાણ 6 લાખ જ આપણું શું બનશે, ચોખ્ખું વેચાણ બનશે. ત્યારબાદ મિત્રો પેલું કરવેરાનો દર આપેલ છે 30%, જે પણ આપણે માહિતી આ પ્રશ્નમાં ઉપયોગી બનશે નહીં. ત્યારબાદ મિત્રો કીધું છે વ્યાજ અને ડિવિડન્ડની આવક, આવક કહેતા કે ઉપજ એટલે કે બિન કામગીરી આવક આપી દીધેલ છે, જેનો પણ ઉપયોગ આપણે કામગીરી ગુણોત્તર ગણતરી વખતે થશે ને એટલે તે માહિતી પણ મિત્રો આપણે 45,000 જે આપેલ છે તે ધ્યાનમાં લેવાની નથી. ત્યારબાદ મિત્રો માહિતી આપી વેચાણ ખર્ચા 52,000, તેનો મિત્રો સમાવેશ આપણે કામગીરીના ખર્ચાઓમાં કરીએ છીએ. વેચાણ ખર્ચા, વહીવટી ખર્ચા, ઘસારો અને પગાર, આ 4 માહિતી હોય તો જ આપણે તેનો સમાવેશ કામગીરીના ખર્ચાઓમાં કરવાનો છે. બાકીના એક પણ ખર્ચનો સમાવેશ આપણે કામગીરીના ખર્ચમાં કરવાનો થતો નથી. ત્યારબાદ મિત્રો તમને વેચેલ માલની પડતર તૈયાર જ આપી દીધેલ છે 3,25,000, વેચાણ અને વેચેલ માલની પડતર તૈયાર આપી દીધી છે, માત્ર આપણે કામગીરીના ખર્ચાઓ મેળવવાના રહેશે. ત્યારબાદ મિત્રો કીધું નાણાકીય ખર્ચા 85,000, તેનો પણ ઉપયોગ આપણે થશે ને એટલે કામગીરીના ખર્ચાઓમાં મિત્રો આપણે ઘસારો, વહીવટી ખર્ચ અને વેચાણ ખર્ચ તે 3 માહિતીનો જ ઉપયોગ કરવાનો થશે ને 3-3ની અમાઉન્ટનો સરવાળો કરો એટલે તમને કામગીરીના ખર્ચા મળવા પાત્ર થાય. તો પ્રથમ તો મિત્રો આપણે કામગીરી ગુણોત્તરનું સૂત્ર દર્શાવીએ, તો કે કામગીરી ગુણોત્તર બરાબર વેચેલ માલની પડતર પ્લસ કામગીરીના ખર્ચા છેદમાં ચોખ્ખું વેચાણ
सूत्र लखी सात लाइन स्पेस मूकीने प्रथम कामगिरी खर्चा मेळवाना छे त्यारबाद सूत्र आधार किंमत दर्शाववानी थशे। तो मित्रों टाइटल आपे कामगिरी खर्चाओ जेमा आपणे वहीवट खर्चा वेचाण खर्चा अने घसारो ते त्रण बाबतोनो समावेश करवानो थशे। एटले सूत्र मूकीशुं के कामगिरी खर्चा बराबर वहीवट खर्चा प्लस वेचाण खर्चा प्लस घसारो अने प्लस पगार आवे, पण तमने प्रश्नमां पगारनी माहिती नथी आपेली एटले सूत्रमां दर्शाववानी जरूर नथी। वहीवट खर्चा आपणे प्रश्नमां आपी दीधेल छे 75,000, वेचाण खर्चा आपणे प्रश्नमां आप्या छे 52,000 अने घसारो आपणने आपेल छे 48,000। त्रणेयनी रकमनो आपणे सरवाळो करीए एटले आपणे टोटल मळवा पात्र थाय 1,75,000, जे आपणा बन्या कुल कामगीरीना खर्चा। एटले मित्रो वेचेल मालनी पात्र 3,25,000, कामगीरीना खर्चा 1,75,000, चोख्खुं वेचाण कहेता के प्रश्नमां तमने वेचाण आप्युं छे, वेचाण परत नथी आप्युं एटले ते वेचाण ज तमारुं चोख्खुं वेचाण गणाशे 6,00,000 रूपया। एटले त्रणे त्रण माहिती मित्रो मळवा पात्र थाय, जेनी मददथी आपणे कामगीरी गुणोत्तर मेळवी शकीशुं। तो सूत्रना आधारे मित्रो किंमत दर्शावे अंशमां वेचेल मालनी पड़तर प्लस कामगीरीना खर्चा कहेता के 3,25,000 प्लस 1,75,000 छेदमां चोख्खुं वेचाण कहेता के वेचाण 6,00,000 रूपयाने गुणिया 100। प्रथम आपणे अंशनो टोटल करीशुं 3,25,000 प्लस 1,75,000 करो एटले अंशनो सरवाळो तमने मळे 5,00,000 भाग्या 6,00,000 गुणिया 100 करो એટલે તમે કેલ્સીમાં કરી શકો 5,00,000 ભાગ્યા 6,00,000 ગુણ્યા 100, અથવા ડાયરેક્ટ તમે પર્સન્ટેજ ગુણ્યા પર્સન્ટેજ ની સાઇન એપ્લાય કરો તો પણ તમને રકમ મળવા પાત્ર થાય અને તમને આન્સર મળે 83.33 એટલે કે 83.33%। એટલે સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 5 નો તમારો જવાબ બને કામગીરી ગુણોત્તર 83.33%। તો આ રીતે મિત્રો તમારે ઉદાહરણ નંબર 5, 6, 7 અને સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 5 કામગીરી ગુણોત્તરને લગતા 4 પ્રશ્નો તમને ટોટલ આખા ચેપ્ટરમાં આપેલ છે, તેનો તમારે અભ્યાસ કરવાનો રહેશે। જો વિદ્યાર્થી મિત્રો આપને મારા વિડિયો પસંદ આવતા હોય તો વિડિયોને લાઈક કરજો, કમેન્ટ બોક્સમાં મિત્રો ખાસ કમેન્ટ જરૂર કરજો, તમારા મિત્રો સાથે વિડિયો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। થેન્ક યુ, ધન્યવાદ।